આજ આપણા માટે ખૂબ જ ખુશી અને આનંદનો દિવસ છે અને આપણે જોધપુર નિવાસીઓ ખૂબ જ ભાગ્યશાળી કહેવાય કે આપણી વચ્ચે આજે ગાયત્રી આશ્રમ ગદેથળના લાલદાસ બાપુ ખૂબ જ મહાન સંત, ત્યાગી, તપસ્વી અને સેવાનો ભેખ ધારણ કરી અને લોકોના દુઃખ દર્દને દૂર કરનાર રહેમ દિલ આત્મા એવી મહાન તપસ્વી આત્માના ઉપસ્થિતિથી આજે આપણે જોઈ રહ્યા છીએ કે હોલની અંદર ખૂબ જ આનંદ અને ઉત્સાહનો એક માહોલ બની ગયો છે. લોકોના હૃદય ખુશીથી છલોછલ થઈ ગયા છે. ખૂબ લાંબા સમયની તપસ્યા અને માં ગાયત્રીની ઉપાસના કરતા અને બાલ બ્રહ્મચારીની ખૂબ નાની આયુથી જેમને એક ત્યાગ અને તપસ્યાની જ જેના જીવનમાં એક લોકોના દુઃખ અને દર્દને દૂર કેવી રીતે કરવા એવો જ એક ઉમદા ધ્યેયને લઈ અને સેવાનો ભેખ ધારણ કર્યો એવા મહાન સંત આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા ખરેખર અહો સૌભાગ્ય છે કે બહુ સમયથી આપણે એવી અંદરની ચાહના રાખતા હતા કે ક્યારે બાપુ આપણી વચ્ચે આવશે, અને જ્યારે સાંભળ્યું કે હવે તો બાપુનું બહાર નીકળવાનું બહુ ઓછું થઈ ગયું છે અને ત્યાં પણ ભક્તોની બહુ ભીડ લાગી છે એટલે હવે અહીંયા પહોંચવું કેવી રીતે બનશે એવા સંકલ્પો ઘણી વખત ચાલતા હતા. પણ એક વખત, પહેલી વખત જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે જ ખૂબ દિલથી બાપુએ સ્વીકાર કરી લીધું અને ત્યારે યસ કરી દીધું હતું અને એ વિચાર અચાનક એમના મનની અંદર આવ્યો અને કાલે અચાનક જ ફોન આવ્યો કે હું બહેનોને મળવા જરૂરથી આવીશ. કદાચ બાપુનું હવે બધા સ્થાન પર જવું સંભવ ના પણ હોય, પણ એક મંદિરના સ્થાન ઉપર જવું એ તો એમની એક ખૂબ મોટી વિશેષતા છે કે મંદિરમાં તો હંમેશા બાપુ પગ મૂકે જ છે. તો આ પણ એક મંદિર છે, શિવનું મંદિર છે અને જ્યાં આવી ચૈતન્ય દેવીઓ છે. તો બાપુ હંમેશા કહે છે કે તમે મારા જેવા સંતો છો તો સંતોને સંતો મળે તો ખૂબ આનંદ થાય. અને વનિતા દીદીના દિલની ખૂબ ઉમદા આશ હતી. એક વખત તો જ્યારે બાબાનો યોગ રૂમ, મેડિટેશન રૂમ તૈયાર થાય એટલે બાપુના પગ એક વખત તો એમાં મુકાવા જ છે. અને સંજોગોપાત જ્યારે ઉદ્ઘાટનનો પ્રોગ્રામ હતો ત્યારે બીજા જ દિવસથી ત્યાં યજ્ઞ શરૂ થતો હતો એટલે ત્યારે બાપુનું આવવું પોસિબલ ન હતું. પણ ડ્રામાની અંદર આજનો દિવસ ફિક્સ થયેલો હતો આપણને મળવા માટેનો, જે આજે પ્રત્યક્ષ આપણી સામે બાપુ પહોંચી ગયા છે. તો આપણે બધા ખૂબ જ દિલથી અને કલકલ ધ્વનિથી બાપુનું અને રાજુ ભગતનું, સાથે સાથે રાજુભાઈ જે એમની ગાડીમાં બાપુને સુધી પહોંચાડ્યા છે, કાકુ બાપુ ચરેલિયાથી એમની સાથે આવ્યા છે, ગાયત્રી પરિવાર જે આપણી વચ્ચે છે અને જેતપુરનો રાજપૂત સમાજ ધનસુ કદા તો બધાથી પહેલા સ્વાગત કરવા માટે આવી ગયા છે. આપણું એ પણ અહો ભાગ્ય છે કે આજે બાપુના બાને ધનસુ કદા પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને જેતપુરનો રાજપૂત સમાજ એક જ ફોન કરતાની સાથે આપણા આમંત્રણને સ્વીકારી અને બાપુના સન્માન માટે આવી ગયા છે. તો આપણે એમનો પણ, અમારો બીકે પરિવાર, બ્રહ્મા કુમાર ભાઈઓને બહેનો પણ આજે રવિવારનો દિવસ હોવાથી બધાને ખૂબ સરસ લાવો મળ્યો છે બાપુના સાનિધ્યમાં રહેવાનો અને સાંભળવાનો. તો આપણે વધારે સમય ન લઈ અને ખૂબ સુંદર ગાયત્રી મંત્રની સાથે એકાગ્રતાથી ખૂબ દ્રઢ સંકલ્પથી બાપુએ બાબાના કમરાનું ઉદ્ઘાટન કરી દીધું છે. હવે પછી આપણે પુષ્પગુચ્છથી બાપુનું સ્વાગત કરીશું, ત્યાર પછી રાજપૂત સમાજને પણ બોલાવીશું, એ પણ હાર તોરા દ્વારા સન્માન કરશે, સ્વાગત કરશે. હું ખૂબ ઓછા શબ્દોમાં જો પરિચય કરાવું તો આપણા ઢાંકની અંદર 12 ગામ જે વાળા પરિવારના છે એમાંના પરિવારના બાપુ, જેને બચપણથી એક ગાયત્રીમાં પ્રત્યેની એક ઉમદા ભાવના હતી
એમને સાકાર કરવાનું એક લક્ષ્ય હતું એ લઈ અને એમને એક દ્રઢ સંકલ્પ કરી અને શરૂ શરૂમાં એટલી નાની ઓરડીની અંદર, આજે નાગવદર ગામની અંદર જ્યારે બાપુની ગુફા હતી, આપણે આમ દિવસે જોયું તો આપણો લાંબો પગ પણ ના થઈ શકે એટલી ઓછી જગ્યામાં 3 વર્ષ સુધી એમને આપણે કલ્પના ના કરી શકીએ કે એની અંદર સૂતા હશે, બેઠા હશે કે કઈ પરિસ્થિતિમાં બેસીને એમને તપસ્યા કરી હશે. એ તો એમના ચહેરાની અંદર આપણે જોઈ શકીએ છીએ. એમના જે પાવરફુલ ઓરા અને એમના ચહેરા ઉપરનું જે તેજ, એમની જે પવિત્રતા, એનો કોઈ પરિચય આપવાની આવશ્યકતા નથી. આપણે પ્રત્યક્ષ સ્થાને પ્રમાણની જરૂર નથી. આપણે જોઈ રહ્યા છીએ કે એમના જીવનનો જે ત્યાગ છે, એ જે તપસ્યાનું સ્વરૂપ છે, એ આપણે એ ઝલક આજે એમના મંદિરની અંદર જોઈ રહ્યા છીએ, બાપુના ચહેરા ઉપર જોઈ રહ્યા છીએ. તો બાપુ બચપણથી ગાયત્રી માના ઉપાસક રહ્યા છે અને એમનું એક જ ધ્યેય રહ્યું છે કે નિસ્વાર્થ ભાવથી જો સેવા કરવામાં આવે અને લોકોના દુઃખ દર્દને દૂર કરવાનું ઉમદા લક્ષ્યથી સેવા કરવામાં આવે તો ભગવાન બધી મનોકામનાઓ ખુદની પણ પૂર્ણ કરે છે અને ભક્તોની પણ પૂર્ણ કરે છે. તો આપણે જોઈ રહ્યા છીએ કે આજે ક્યાં નાનકડું એક નાગવદરનું મંદિર આજે એક વટ વૃક્ષ સમાન બની ગયું છે અને વેણુ નદીના ડેમ ઉપર કે જ્યાં આજે યાત્રાઓ જ નહીં, સ્કૂલના બાળકો પણ જ્યાં એક યાત્રાના સ્થળ ઉપર ફરવા માટે જઈ શકે એવી ગવર્મેન્ટે છૂટી આપી દીધી છે. તો કેવું રળિયામણું સ્થાન, કેવું વિશાળ વટ વૃક્ષ મંદિર, અને છતાંય બાપુ હંમેશા પડદાની પાછળ છે. બાપુ કહે છે, હું તો માત્ર નિમિત્ત છું, આ તો એક ગાયત્રી માની કૃપા છે કે જેમણે મારી તપસ્યાના ફળ સ્વરૂપે આટલું મોટું વૃક્ષ બનાવી દીધું છે. તો વિશેષ આપણે બાપુના મુખેથી સાંભળીશું. આપણે પુષ્પગુચ્છ દ્વારા વનિતા દીદીને કહે કે બાપુનું સન્માન કરશે. જોરદાર તાલીથી આપણે સન્માન કરીએ છીએ પુષ્પગુચ્છ દ્વારા. ત્યાગી તપસ્વી રાજુ ભગત રાજુ ભગત હંમેશા બાપુની અંગ સંગ રહીને એમને પણ તપસ્યામાં હંમેશા સપોર્ટ આપ્યો. ગાયત્રી મંદિરના ટ્રસ્ટી ભીમજ્યાણી સાહેબ અને કાનજીભાઈ પણ ઉપસ્થિત છે. વિશેષ સાંભળ્યું બાપુના આવવાના સમાચાર, તો એ લોકો પણ આજની સભામાં વિશેષ ઉપસ્થિત છે. બાપુને પ્રણામ કરે છે. જય જય અંબે મા, ઓમ શ્રી મા જય
રાજુભાઈ પણ ઓછી ભક્તિ ન કરતા બાપુના હર પગલે કદમ પર કદમ રાખે. ખરેખર અમને લોકોને તો જીવનમાં ઘણું મળ્યું, એમાં સોનામાં સુગંધ આજ પાછું મળ્યું. જેથી હું જોઉં છું કે આ લોકોનું જીવનની અંદર એટલું બધું ધારણ કર્યું છે અને આપણને પ્રેરણા આપે છે.